નમસ્કાર મિત્રો, તમને અમારી ચેનલ પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જાગવા. શબ્દો સંત શ્રી ગોવિંદના છે. તો એ કહે છે, કાજળ છે કાળા જેના કાળજા. તો કાળજા એટલે શું? ને કાળજા કાળા હોય કે ધોળા હોય, કાળજા થી શું ફેર પડે? પણ કાળજા એટલે આપણું જે અંતકરણ છે ને, એ સૂક્ષ્મ દેહમાં આવેલું છે. તો આ અંતકરણ છે ને, જેનું મલિન હોય ને, એને કાજલની ઉપમા આપી, એટલે કાળાશની ઉપમા આપીશ. મલિનતા છે ને, એ કાજલ કરતા કાળી હોય. અંતકરણ મલિન એટલા માટે છે કે મળ વિક્ષેપને આવરણ નામના દોષ છે, ત્રણ દોષથી મેલું થઈ ગયેલું છે. મળ એને કહેવાય કે જલમો જલમના પાપના જાળા. વિક્ષેપ એને કહેવાય કે મનની સંસલતા. અને આવરણ એને કહેવાય કે જલમ મરણનો, જે લક્ષ 84 યોનિનો જે અવતાર આપણે ધારણ કરવા પડે અને પાછો અવતાર સમાપ્ત કરી અને મૃત્યુના મુખમાં જવું પડે, એ એક આવરણ છે. તો મળ વિક્ષેપને આવરણ, એ ત્રણેય દોષ જ્યારે આપણા જીવનમાંથી મટી જાય, મળ એટલે જલમો જલમના પાપના દાળા. એ પાપ શેનાથી મટે? તો સત્કર્મથી. આપણા જીવનમાં કંઈક એવા સત્કર્મ થાય તો પાપમાં ઘટાડો થાય. અને વિક્ષેપ, મનની સંસલતા ક્યારે મટે? કે જ્યારે ભક્તિમાં રંગાઈ જાય વ્યક્તિ, અને ચિત્તની જ્યારે એકાગ્રતા થઈ જાય ત્યારે મન શાંત પડે, એની સંસલતા ત્યારે મટે. અને આવરણ છે જન્મ મરણ, એ જ્ઞાનથી મટે. તો કર્મ, ઉપાસના અને જ્ઞાન જ્યારે જીવનમાં આવે ત્યારે આપણું અંતકરણ છે ને, એ ઉજળું થાય. અને ઉજળા અંતકરણમાં તે પરમાત્માનો, કે જે પરમ આત્મતત્વ છે, એનો પ્રકાશ થાય. તો આ તો આ પ્રકારનો એક ઈશારો છે, એક શાન છે, એક ઠબકો છે. કારણ કે જો કોઈ માણસ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જિજ્ઞાસુ, કોઈ પણ જીવ પોતાના સ્વરૂપને પામવા, અગર તો સાક્ષાત્કાર માટે, અગર તો મોક્ષ માર્ગ માટે, તો સદગુરુના શરણે જઈ અને બોધ પ્રાપ્ત કરે છે. પણ એક જિજ્ઞાસુ એવા હોય છે કે જેમ દારૂમાં દીહવાળી કરોને જેમ ભડકો થાય, એવી રીતે તે સમજણમાં પ્રકાશ થઈ જાય. અને એક જિજ્ઞાસુ એવા હોય કે બોધ એને અસર નથી કરતો,
કારણ કે જેમ કાળા કલરની ઊન હોય ને એના ઉપર કલર ન લાગે, અને જેના જીવનમાં કમાણસા હોય ને એમાં બીજો રંગ ન ચડે. એક સાખીમાં કીધું, કાળી ઊન ને કમાણસા એમાં લાગે નહીં જુદો રંગ. એમ આવા કોઈ પામર અને પાખંડી લોકો જે છે ને, જે પોતાની સાપ સુધારવા માટે ગુરુ ધારતા હોય છે, એને કાળા હૃદયના માનવી કહેવાય છે. એનું અંતકરણ પવિત્ર નથી હોતું. તો પવિત્ર અંતકરણ વિના કોઈને બોધ નથી લાગતો. જેમ કાળમીંડ પથ્થર હોય અને એના ઉપર 24 કલાક કદાચ પાણીનો ધોધ પડે ને, પણ એ ઉપર ઉપર જ તે ભીનો થાય, અંદર તો એવો ને એવો કોરો હોય છે. તો આવા વિષય ભોગમાં જે રિસ્યા પૈસા રહેનારા જે જીવ છે ને, એ કાળમીંડ પથ્થર જેવા હોય છે. એને ગમે તેવા સદગુરુ બોધ આપે ને, પણ ન લાગે. તો આની સ્થિતિ કેવી હોય? પાખંડી અને દંભી વ્યક્તિની સ્થિતિ અને એની જીવનની ક્રિયા કેવી હોય છે? આ બિલાડી જેવી હોય છે. જેમ બિલાડીને કોઈ કદાચ દૂધપાક એક તપેલીમાં આપે અને બિલાડી આ દૂધપાક ખાતી હોય, પણ જો ભૂલે શું કે બાજુમાંથી ઉંદર નીકળ્યો હોય તો એવી તડાપ મારે કે તપેલીને ઢોળી નાખે, પણ ઉંદરને જવા ન દે. એવી રીતે આવા જે જિજ્ઞાસુ હોય ને, એ કદાચ સત્સંગમાં બેઠા હોય, સત્સંગની ધારા ચાલતી હોય, ક્યારે ન સાંભળવામાં આવ્યો હોય એવો સત્સંગ, એવી યુક્તિ મહાપુરુષો બતાવતા હોય ને, પણ જો ભૌતિક વિચાર એના જીવનમાં, ભૌતિક વિચારની જો યાદી આવી ગઈ જાય ને,
તો ગમે તેવો અમૃત સમાન સત્સંગ હોય ને તો એ છોડી દે છે, અને એવી તડાપ મારે કે એ સીધો વિષય ભોગમાં ફસાઈ જાય છે. આનું કારણ છે હું તો મહાપુરુષો કહે છે એનું મન છે ને ગંદુ છે, પવિત્ર નથી. તો મન જો પવિત્ર હોય તો જ મક્કમ રહે મન, નહીતર મન મક્કમ નથી રહેતું. મહાપુરુષો કહે છે જો ધજાની પૂંછડી સ્થિર હોય ને તો મન સ્થિર થાય, પણ ધજાની પૂંછડી એક સેકન્ડે પણ સ્થિર ન હોય. આ સંતોના નિચોડ છે. માટે સંતો કહે છે કે આવા જે વ્યક્તિ હોય છે એના ઓરતા એનું દુઃખ એ કરવા જેવું નથી. તો જેના મનની મુરાદ મેલી છે ને, જેનું મન પવિત્ર નથી અને આવા જીવડા કદાચ ભજન સત્સંગમાં રહેતા હોય પણ એને ભજનનો સત્સંગનો રંગ નથી લાગતો, કારણ એનું મન અનેક પ્રકારના ઘાટ ઘડતું હોય અને ભજન સત્સંગના શબ્દો એના હૃદયમાં નથી ઉતરતા, બારોબાર જતા હોય છે. અને કોઈક નામના ખાતર દેખાવ ખાતર કડીક સોપડી લઈને બેહે, પછી એને ઘેન સડવા મળે એટલે ઊંઘ આવી જાય છે. અને કંટાળો આવે એટલે ભજન કે સત્સંગનો ત્યાગ કરી અને જતો રહે છે. તો આવા જીવનો ઓરતો કે અફસોસ કે દુઃખ ક્યારેય ન કરવું, કારણ એનો પરમ પ્રીતિનો વિષય નથી, માટે આવું બને છે, નહીતર આવું ન બને.
संतो कैसे कोयला गमे वा दूजा धो तो उजड़ा न थाय तो कोयला एटले कोलसो एने दूध ठेकड़ा धोई नाखो ने पण सफेद नहीं बनतो अने काळो न मटे एम आपणी पण क्रिया परमात्मा ने पाममा माटे नी छे। जे करिए छे आ क्रिया पण एवी छे क्रिया खूब करिए पण एनु फळ नथी आवतो निष्फळ जाय छे। पण जो आ कोयला ने काळो मटाडवो होय तो एने अग्निमां होमाई जवू पड़े पोतानुं जे हूंपणुं छे એને છોડવું પડે તો કાળો મટી જાય છે અને લાલ બને અને પોતાનું પોતાપણું મટાડી દે છે। એવી જ રીતે જો આપણો જીવભાવ મટાડવો હોય તો દેહ અજ્યા છોડવો હોય તો જ્ઞાન અગ્નિમાં હોમાઈ જવું પડે એટલે જ્ઞાન સ્વરૂપ બની જવું પડે તો પરમાત્માને પામી શકાય। अगर तो परमात्मा स्वरूप बनी सकाय नहींतर जेम धुवाड़ा उपर गमे तेटलू पाणी नाखो पण धुवाड़ा मटता नथी एटले ए ओलाता नथी। आ बधी मिथ्या प्रयास छे। ખર એટલે ગધેડો, ગધેડાને કદાચ ખારેક નાખો ને તો એને ખારેકમાં મજા ન આવે, કારણ કે ઉકરડામાં જેને મજા આવતી હોય એને બીજે ક્યાંય મજા ન આવે। એમ જે આ જીવભાવમાં વિષય ભોગમાં જે રિસ્યા પીસ્યા રહેતા હોય ને એને ખારેક સમાન કદાચ સત્સંગ આપો ને તો એને અસર નથી થતી, કારણ
એને ખારેકના ખાંડ કરતાં મઠ વધારે વાલા લાગે છે, કારણ કે જે આ ભૌતિક સુખ છે ને, ભૌતિક સુખ જે માનતા હોય ને એને સત્સંગમાં રસ નથી લાગતો. માટે ગોવિંદ કહે છે કે આવા વ્યક્તિ એક જગ્યાએ સ્થિર નથી થઈ શકતા, અને ગમે એટલા કદાચ ગુરુ કરે પણ એના જીવનમાં કોઈ ફેર નથી પડતો, સુધારો નથી થતો, કારણ કે સઠ જેવા બની ગયા હોય છે. તો સઠ કોને કેવો? સઠ ઈ છે કે હલકામાં હલકો, નબળામાં નબળો, ખરાબમાં ખરાબ, લૂસામાં લૂસો, ભૂંડામાં ભૂંડો, નીસમાં નીસ, આવા લક્ષણવાળો જે હોય ને એને સઠ કહેવાય. તો આવા સઠ છે ને એ ક્યારેય સુધરતા નથી. તો હાસા સંતનું, હાસા સદગુરુનું શરણ ગ્રહી અને આ જીવનને સુધારી લેવું. સદગુરુ ભગવાનની જય.